હા, ખાલસા જે ખરું એને આપણે ઇંગ્લિશમાં ખાલસા કહીએ છીએ, બોટનિકલી ગ્રેવિયા સુબિના ક્વાલિસ, અને બીજી એક જાત એનું બીજું કહીએ છીએ ગ્રેવિયા એસેટેકા. તો આ જે ખાલસા જે ખરું ને એની અંદર કેવું હોય કે આ શ્રબ ટાઈપનું ફ્રૂટ હોય. શ્રબ એટલે એની હાઈટ જે ખરી એ 5-6 ફૂટની નીચે જ રબો વધારે ના જાય. તો આની અંદર બે પ્રકારના હોય છે, સિંગના પ્રકારના અને એક મોટા પ્રકારના. તો આની અંદર અમારે ત્યાં લોકલ વેરાયટી છે, આના સિવાય સરબતી જાત આવે છે આની ખાલસાની, એ વાવેતર માટે છે પ્રખ્યાત. તો આનો ઉપયોગ શું, ખાલસા એટલે આવડા આવડા લાલ કલરના કળમ મરૂન કલરના, તો એને આપણે રિફ્રેશિંગ ફ્રૂટ કહીએ છીએ. જ્યારે ઉનાળાની ધકધકતી ગરમી હોય ને ત્યારે આ ખાલસાના ફળ આવતા હોય છે, અને એ વખતે ખાઈએ તો આપણે પેલું નહીં કે લૂ ના લાગી ના, તો એ બીજું એ ખાવાથી આપણને ફ્રેશનેસ ફીલ કરીએ છીએ. એટલે આ ખાલસાને આપણે રિફ્રેશિંગ ફ્રૂટ કહીએ છીએ. તો ખાલસાની અંદર કેવું હોય કે શરૂઆતથી આની અંદર એક જ ડાળી હોય, જેમ કે આપણે આની અંદર તમને ઘણી બધી ડાળીઓ જોવા મળે છે. તો ઝાડ હોય અને થળિયું હોય, આપણે શું કહીએ ઝાડને થળિયું હોય અને સૂપ કહેવાય આને ગુજરાતીમાં, શું કહીએ સૂપ. તો સૂપને ઘણી બધી ડાળીઓ હોય, તો જમીનમાંથી ઘણી બધી જે ડાળીઓ નીકળતી હોય એનું સૂપ કહેવાય. તો ખાલસા એક સૂપ પ્રકારનો પ્લાન્ટ છે. તો આની અંદર કેવું હોય કે આ છોડ જ્યારે મોટો થાય, આની અંદર તમે કાપશો ને આ પેલું દેખાય અમે એ રીતના મોટો થવા દેશો ને તમે અમે દેખાય ખાલસા જ થાય. તો એના પર કદાચ ફળ આવશે જ નહીં, અથવા તો આવશે તો ભાગ્ય જ ઓછું આવશે. એટલે કેવું હોય કે આપણે ઘણી બધી ખેતી કરી હોય ને આના વિશે નોલેજ ના હોય તો આપણે ફળ મળતા નહીં. તો આની અંદર શું કરવાનું, એક આના ઉપર નવી ડાળી આવે તો જ ફળ આવે, બાકી ના આવે. તો આની અંદર આપણે 1 મીટર ઊંચાઈ રાખી અને કટ કરી દેવા હોય છે, અને કટ કરીને તરત આ જે પેસ્ટ લગાડી છે ને એને કોપર ઓક્સિક્લોરાઇડ COC કહેવાય, અથવા તો છાણ પણ લગાવતા હોઈએ છીએ આપણે. તો આ ખાલસાને આ રીતના તમે કાપો, એટલે અમે શું કર્યું પહેલાં કાપી નાખ્યું, કાપીને બધું ખેડીને વ્યવસ્થિત કરીશું, પછી આ ખાડો કરો એની અંદર આપણે છાણિયું ખાતર વર્મી કમ્પોસ્ટ અને ભરી દેવાનું સાહેબ. અને પછી કેવું થશે કે આનું 10-15 દિવસમાં ઉપર શૂટિંગ ચાલુ થશે, અને ધીમે 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 આ છોડ આખો ગ્રીન થઈ જશે, અને પછી એના પર ફૂલ આવશે, અને ચોમાસાની અંદર એપ્રિલ મહિનાની અંદર આમાં મસ્ત ફ્રૂટ આવી જશે. આની અંદર ફળ જે ખરા એ તમે જુઓ તો 4 કિલો, 6 કિલો, 8 કિલો, 10 કિલો, 12 કિલો સુધી તમને મળે, પણ નોર્મલી 4-8 કિલો તો મળતા જ હોય છે એમ. તો આ 3 જ વર્ષનું ઝાડ છે, વધારે નહીં, 3 જ વર્ષનું છે. તો આ પહેલા વર્ષે કાપ્યું, બીજા વર્ષે કાપ્યું, ના ત્રીજા વર્ષે કાપ્યું, અને આની અંદર તમે આ દેખાય ને આવડું ફળ આવશે, એટલું મસ્ત લાગશે. તમે આવજો કોઈક વિઝિટમાં, એમને નીકળતા હોય તો એ ખાલસા ચોમાસામાં ઉનાળામાં તમે ખાઈ જોજો. 200 રૂપિયા કિલો વેચાય, 200 રૂપિયા કિલો, 300 રૂપિયા કિલો વેચાય, દેગામાં વધારે છે. આ ફૂલ વેચાય છે. ફળ આનાની ખાસિયત તમને ખબર હોય તો કહી દઉં, ખાલસા જે ખરું ને એનું ફળની લાઈફ સાયકલ એટલે કહેવાય ને કે કેટલા દિવસ રહેશે, તો ખાલી 24 કલાક. 24 કલાક પછી આ ફળ પૂરું થઈ જાય, એટલે મુરઝાઈ જાય, પેરિશેબલ નેચર છે. એટલે આને આપણે રિફ્રેશિંગ ફ્રૂટ કે ડાયરેક્ટ ખાવાનું. તો આમાંથી આપણે અલગ અલગ પ્રોડક્ટો બનાવી શકાય, આમાંથી RTS બનાવી શકાય, શરબત જે કહેતા ને એ વસ્તુ બનાવીને ઉપયોગમાં લેવાય. બીજું આપણે બોર્ડની સુકવણી કરો છો ને એ રીતના પણ આમાં જઈ શકાય, અને ઘણા લોકો ડીપ ફ્રીઝિંગ કરતા હોય છે, મૂકી જાય ને તો ઘણા દિવસ પછી આ ખાઈ શકે. તો ખાલસાના 25-30 મેડિસિનલ આનો ઉપયોગ છે, અને બહુ ઠંડક આપતું ફળ છે. એટલે ખાલસા તમે કશું ના કરો તો કિચન ગાર્ડનમાં સીધા પાડા કરો, અને બીજું તમે એક જ ઝાડ વાવો, અને બીજા વર્ષે આ જેટલી ડાળી નીકળે ને એવી અત્યારે નહીં કાપવાની, ચોમાસામાં તમારે એક છોડો કાપી નાખવાનો, અને એની આટલા આટલા કટકા તમે વાવશો ને તો જેટલા કટકા વાવશો ને એમાંથી કદાચ 50-40% ફળમાં પેલા ડાળી મળે ને તો 100 છોડ તમે જાતે તૈયાર કરી દેશો, અને તમે એનું બોર્ડર પર વાવી દેશો અને પછી એમાંથી ફળ લેશો ને તો એ તમારે વધારાની આવક ઊભી થાય. આ રીતના થાય ને, હવે જ એક વસ્તુ કહું કે આપડે આ રીતના કટ થાય ને એના કારણે આપડે ઝાડ નું નુકસાન થાય. એટલે એવું હોય ને તો પછી એ રીતના આટલું જાડું દારૂ કાપી શકાય, આટલી દાડી માટે બરાબર.
अब तुम्हें सीओसी लगाई देजो ना पर तुम्हें जाते लगाओ 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 चले भी लगाओ जो कट कर ही लगाओ ले पकड़ जो आरी का करत है साहिब जी प्रश्न पूछो क्यारे लगाओ चले भी आवाज जो अरे वाह सरस रेडी लगाई दियो પ્રશ્ન કરું હું ડાળ પોણી રાખું છું તો ગયા વર્ષે મને કોરોના પાવર માં આવી ગયો છે એટલે આ રીતના સાહેબ તમારે લગાવી દેવાનું એક કોઈ કાપી જવો તમારા માંથી કાપો એક બે ફોટા લે લો પાત્રી ખોટ્યો